धोरण 8 समाज लेसन 5 प्राकृतिक प्रकोपो आपणे बीजी वार मळीए छीए मित्रो। पहेला पीरियडमां थोड़ोक डिस्टर्ब थई गयो तो माइकने कारणे हूँ फरीथी रिफर करूँ छूँ। प्रकोपो प्राकृतिक प्रकोप, प्राकृतिक एटले कुदरती प्रकोपोना बे प्रकार छे, कुदरत सर्जित अने मानव सर्जित। आपणे जे अहींया अभ्यास करवानो छे ने कुदरत सर्जित प्रकोपोनो छे। कुदरत सर्जित प्रकोपोना बे प्रकार छे, आंतरिक ફેરફારને કારણે અને બાહ્ય ફેરફારને કારણે। આંતરિક ફેરફારને કારણે કઈ સમસ્યાઓ સર્જાય છે? એમાં ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી। બાહ્ય ફેરફારમાં પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું અને દાવાનળ। ભૂકંપનો અર્થ થાય છે, જો કે પ્રાકૃતિક પ્રકોપમાં જે પ્રકોપો આવ્યા છે ને એની અંદર ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, પૂર, અનાવૃષ્ટિ, દાવાનળ, વાવાઝોડું, અને ભૂસ્ખલન, આ બધા કુદરતી પ્રકોપો છે। એમાં આપણે ભૂકંપ, જ્વાળામુખી અને સુનામી છે ને એ પૃથ્વી સપાટીની આંતરિક ભૂસંચલનની ક્રિયાને કારણે સર્જાય છે। હવે ભૂકંપ જોઈએ તો ભૂકંપનો અર્થ વ્યાખ્યા એવી છે કે પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક નબળો ભાગ એકાએક અચાનક ધ્રુજી ઉઠે અને આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવામાં છે। ભૂ એટલે જમીન, કંપન એટલે ધ્રુજું, ધ્રુજારી। અહીંયા જમીનનું ધ્રુજું એને ભૂકંપ કહેવામાં આવે છે। આ આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહેવામાં આવે છે। ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના પેટાળમાં આવેલું હોય। ગુજરાતની વાત કરું, 2001માં જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે એનું ઉદ્ભવ સ્થાન છે ભચાઉમાં હતું। જોકે આ અસર મહારાષ્ટ્રની અંદર, ઉત્તર મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આ સ્થિતિ સર્જાણી હતી, પણ જ્યાંથી ઉદ્ભવ્યો ત્યાં વધારે કંપન હતું, એટલે કે ધ્રુજારી વધુ હતી। અને કચ્છ વિસ્તાર છે એ રણ વિસ્તાર છે, તો જમીન પોચી, નબળી, ત્યાં વધુ નુકસાન થયું હતું અને એનાથી દૂરના સ્થળોએ ઓછું નુકસાન થયું હતું। જોકે ધ્રુજારી તો બધે આવી હતી, પણ જ્યાંથી ઉદ્ભવે ત્યાં વધારે એની અસર સર્જાય। હવે જે જગ્યાથી ઉદ્ભવે છે ને એને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે, અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે ભૂકંપ કેન્દ્રથી નજીકમાં નજીક આવેલા સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે। હવે જો ભચાઉમાંથી જ્યારે એના તરંગો પેટાળમાંથી ઉદ્ભવ્યા હતા તો એ આજુબાજુના વિસ્તારમાં ભૂકંપની વધુ અસર સર્જાણી હતી, એનાથી દૂર આવેલા જિલ્લાઓમાં અને સ્થળે અને ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં ઓછી અસર હતી। અને આ ધ્રુજારી છે, આ વેગ છે એ લગભગ 7.5 પોઈન્ટનો હતો ભૂકંપ, એને રિયલ સ્કેલ કહેવામાં આવે છે અને એને માપવા માટેનું સાધન છે ભૂકંપ કેન્દ્ર, ભૂકંપ આલેખન કેન્દ્ર। હવે એને કહેવાય સિસ્મોગ્રાફ। આ સિસ્મોગ્રાફની મદદથી ભૂકંપ કેટલી તીવ્રતાનો હતો એનું માપ કાઢી શકાય। ભૂકંપના 3 પ્રકાર છે, જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ। હવે જો જ્વાળામુખીજન્ય ભૂકંપ કોને કહેવાય? જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય ને ત્યારે આજુબાજુની ધરતી છે એ ધ્રુજી ઉઠે, પણ જો ઘણીવાર એવું બને કે જ્વાળામુખી વિસ્ફોટ થાય અને પહેલેથી જ ભૂસપાટી ઉપર કોઈ છિદ્ર કે તિરાડ આવેલી હોય અને અંદરમાં રહેલો લાવા હોય કે અન્ય કોઈ પણ તત્વો હોય તો એ એકદમ ધીમે ધીમે બહાર આવે છે, અને જો પહેલેથી છિદ્ર કે તિરાડ કે આવું કંઈ હોય તો પ્રસ્ફોટન ન થાય તો ધરતી ધ્રુજારી થતી નથી, પણ જો ધરતીનું ઉપલું આવરણ પેક હોય અને અંદરનું આવેલું વરાળને કારણે, દબાણને કારણે જો એ બધા તત્વો બહાર આવવા માટે પ્રયાસ કરે અને ઉપરનું જે આવરણ છે એ પેક હોય તો એ બહાર આવવા માટે ધડાકા સાથે એનું વિસ્ફોટન થાય છે, અને જ્યારે આવું વિસ્ફોટન થાય છે ને ત્યારે ભૂકંપની અસર સર્જાય છે। વિભંગજન્ય ભૂકંપ, આ ભૂકંપ એવો છે કે એમાં જમીનનું ઉપલું જે પડ છે એના ફાટા પડી જાય, ભાગ પડી જાય, અને ભૂસંતુલનજન્ય એટલે કે જમીન એનું સંતુલન ગુમાવે છે અને ધ્રુજારી કંપન આવે છે અને ભૂસંતુલનજન્ય ભૂકંપ કહેવામાં આવે છે। આ આપણો પહેલો પોઈન્ટ છે, એના પછીનો જે પોઈન્ટ આવે છે એ જ્વાળામુખીજન્ય ભૂકંપ છે। હવે આપણે જ્વાળામુખી કઈ રીતે એનું પ્રસ્ફોટન થાય છે, એના પ્રકાર કેટલા છે,
ઝાડામુખી ફાટવાથી અને કેની એની લાભદાયી અસરો છે અને એનાથી શું નુકસાન થાય છે એ બાબત હું તમને સમજાવું છું. જ્વાળામુખી જ્વાળામુખી એટલે ભૂ સપાટીના નબળા સ્તરમાં પડેલી કે છિદ્ર જ્વાળામુખીના વિસ્ફોટ વખતે પેટાળમાંથી ખડકના ટુકડા રાખ વરાળ વાયુઓ અને ધગધગતો મેઘમાં ફાટ કે છિદ્રમાં થઈને ભૂસપાટી પર ધસી આવે છે. જ્વાળામુખીમાંથી જે રાખ વરાળ ખડકના ટુકડાઓ કે અન્ય કોઈ પણ કાદવ કીચડ હોય કે ગમે તે હોય એ જ્યારે ભૂસપાટી ઉપર વિસ્ફોટન સાથે એની આજુબાજુના વિસ્તારમાં પથરાય છે, ત્યાં શંકુ આકારની ટેકરી રચાય છે. આ ટેકરીને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાના ચાર કારણો છે. ક્યાં ક્યાં છે હમણાં હું લખું છું અને પછી સમજાવું છું એને. હું પહેલો મુદ્દો છે પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. બીજું કારણ છે પૃથ્વીના પેટાળનું તાપમાન. પૃથ્વીના પેટાળનું તાપમાન બીજું છે પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ.
ત્રીજું કારણ છે વાયુ અને વરાળનો જથ્થો. અને ચોથું કારણ છે લાવારસનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. હવે જો જ્વાળામુખી વિશેનું આખું સમજાવું છું. જ્વાળામુખી એટલે શું, એની વ્યાખ્યા શું છે? હવે જો જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા સ્તરમાં પડેલી ફાટ કે છિદ્ર. આપણે ભારતની વાત કરીએ ને તો ભારતમાં આંદામાન નિકોબાર ટાપુમાં એક જ્વાળામુખી છે જે 2009માં સક્રિય બન્યો હતો. અને એ સક્રિય બનતા એમાંથી વરાળો નીકળતી હતી એટલે ટુરિસ્ટોને ત્યાં ફરવા જવાની મનાઈ હતી એ વિસ્તારમાં. આપણે ત્યાં એક જ જ્વાળામુખી છે. શુક્ર ગ્રહ ઉપર એમ કહેવાય છે 1500 જેટલા જ્વાળામુખી છે. બધા જુદી જુદી પ્રકારના છે. બધા જ્વાળામુખીમાંથી એક જ પ્રકારના પદાર્થ તત્વો કે કિંમતી વસ્તુઓ કે ધાતુઓ નીકળતું નથી. ઘણા જ્વાળામુખી એવા છે કે એમાંથી રાખ નીકળે, ઘણા જ્વાળામુખી એવા છે કે પાણીના જરા ફૂટતા હોય, ઘણા જ્વાળામુખી એવા છે કે પ્રસ્ફોટન સાથે અંદરથી કેટલીક ધાતુ નીકળે એ એની લાભદાયી અસર છે. લાવા, માટી, કાદવ, કીચડ, પથ્થર, ખડકોના ટુકડા એટલે પથ્થરના ટુકડા. આ જે પથ્થરના ટુકડા નીકળે છે ને એને લાપીઆઈ કહેવામાં આવે છે. એને યોગ્ય ઘાટ આપીને એને ઉપયોગમાં લેવામાં આવે છે. મોટાભાગે પથ્થર પણ હોઈ શકે. જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પેટાળમાંથી ખડકના ટુકડાઓ, રાખ, વરાળ, વાયુઓ અને ધગધગતો મેઘમાં, મેઘમાં એટલે એને ભૂરસ કહેવામાં આવે છે. અને આ ભૂરસ છે, ભૂરસ એટલે પથ્થરોનો ઓગળેલો રસ. તમે વિચાર કરો કે પૃથ્વી સપાટીમાં પેટાળની અંદર કેવી ગરમી હશે, કેવી વરાળ હશે, કેવા વાયુ હશે કે આ વરાળ અને વાયુ એ પથ્થરને પણ ઓગાળી નાખે. અને જ્યારે એ ઓગળે અને એનો ઉભરો આવે એ પૃથ્વીના પેટાળમાંથી ગમે તે જગ્યાએ તિરાડ કે ફાટ પાડીને બહાર નીકળવાનો પ્રયાસ કરે ત્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. હવે તમે વિચાર કરો કે આ ધગધગતો લાવા કે જે પથ્થરને પણ ઓગાળી નાખે, જે પથ્થરોને તોડતા તૂટે ને એને આ વરાળ ગરમી છે એ ઓગાળી નાખે. અને આ ઓગળેલો જે રસ છે ને એને મેઘમાં કહેવામાં આવે છે. અને આ મેઘમાં વરાળ વાયુના જોરે ઉપર ઉદ્વહન કરે એટલે ઉપર ફાટ કે છિદ્ર પાડીને અથવા હોય તો એમાંથી ધીમે ધીમે બહાર નીકળે. અને આ રીતનું અને કદાચ જો ફાટ કે છિદ્ર ન હોય તો એ જમીનના ઉપલા પડને એ વિસ્ફોટન સાથે ફાડી નાખે છે અને બહાર નીકળે છે. અને ક્યારેક એવું બને કે આ ધગધગતો લાવા ધીમે ધીમે બહારના ભાગમાં પથરાય, અથવા પથ્થર હોય અને પ્રસ્ફોટન જોરદાર હોય તો પથ્થરના ટુકડા એ બધું બહાર ઉડી આવે. અને આ રીતનું પ્રસ્ફોટન થાય છે. એની બે અસરો થાય છે, નુકસાન કરતાય અસરો હોય અને લાભદાયી અસરો હોય. ને જ્વાળામુખીની આપણે બે અસરો વિશે જોઈશું. પણ જે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે કયા કારણોસર થાય છે એના ચાર કારણો છે. એક તો પૃથ્વીના પેટાળનું તાપમાન એટલે કે ગરમી કેટલી છે. જેટલી ગરમી વધુ હશે ને તો પ્રસ્ફોટન મોટું વ્યાપક હોઈ શકે. એટલે ટૂંકમાં પૃથ્વીના પેટાળમાં, હવે આપણે એમ કહીએ કે પૃથ્વીના પેટાળમાં ગરમી કેવી રીતે થાય, તાપમાન કેવી રીતે વધે, તો તમને એક વાત કહું કે આ મેં આમાં એક મુદ્દો લખ્યો છે ને, અનાવૃષ્ટિ દુષ્કાળ. જ્યારે ઓછો વરસાદ પડે ને ત્યારે જમીનમાં, ધારો કે કોઈ એવું સ્થળ છે, કોઈ એવી જગ્યા છે, કોઈ એવો વિસ્તાર છે કે ત્યાં વરસાદ પડ્યો નથી અથવા પડ્યો છે તો ઓછો પડ્યો છે. હવે લાંબા ટાઈમ સુધી 2-5 વર્ષ સુધી જો વરસાદ ન પડે ને તો જમીનમાં તિરાડો પડી જાય, જમીન ફાટી જાય. તમે એવી જમીન ક્યાંક જોઈ હશે. હવે જ્યારે પાછો વરસાદ પડે ને ત્યારે આ તિરાડો દરમિયાન પાણી એમાં ભરાય, વરસાદનું પાણી એમાં જાય, એ જમીનમાં નીચે ઉતરે. અને ક્યારેક એવું બને કે જ્યારે વરસાદ પડતો હોય પાણી અંદર ઉતરે પછી આ ઉપરની તિરાડો છે ને એ પુરાઈ જાય, પેક થઈ જાય. એટલે પાણી જે નીચે ઉતર્યું હોય ને એ સૂર્યપ્રકાશની ગરમીને કારણે ગરમ થાય એટલે ગરમ પાણીની વરાળો થાય. અને એ વરાળ છે એ ગમે તે જગ્યાએથી બહાર નીકળવા માટેનો પ્રયાસ કરે. એ બહાર નીકળવા માટે અથવા તો ક્યાંય છિદ્ર હોય કે તિરાડ પડી હોય તો બહાર નીકળી જાય ધીમે ધીમે. અને નો જો કાંઈ તિરાડ કે છિદ્ર હોય ને તો એ ધડાકા સાથે જમીનના ઉપલા ભૂપૃષ્ઠને ફાડી નાખે. તો આવી રીતે જ્યારે પ્રસ્ફોટન થાય છે ને એને જ્વાળામુખી વિસ્ફોટક કહેવાય છે. જ્વાળામુખી ફાટવા માટેનું એક કારણ આ છે. બીજું કારણ છે પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ. જો પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ બહુ ઓછી હોય ને, ઘણી જગ્યાએ એવું હોય છે કે પેટાળની અંદર ખડકો આવેલા હોય. જેમ જેતપુરની વાત કરું ને તો જેતપુરનું અડધું ભૂપૃષ્ઠ છે ને આંતરિક પેટાળમાં
પથ્થરોનું બનેલું છે, પણ અહીંયા એવી ગરમી પડતી નથી કે આ પથ્થરો ઓગળે અને કોઈ પ્રસ્ફોટન થાય. પણ અમુક વિસ્તારો એવા છે કે અંદરનું જે ભૂપૃષ્ઠ છે એ પથ્થરોનું બનેલું હોય ને, તો ગરમીને કારણે પથ્થર ઓગળે અને એનાથી જે બનતો રસ છે ને એને ભૂરસ કહેવાય, મેગ્મા જેને કહેવામાં આવે છે. તો મેગ્માની ઉત્પત્તિ વધારે પડતી વ્યાપક હોય ને, તો આપણે જો જ્યારે ગેસ ઉપર દૂધ મૂક્યું હોય અને ગરમ થતું હોય તો ગરમ થઈ જાય તો એનો ઉભરો આવે ને, એમાં પથ્થરના ઓગળેલા રસનો પણ ઉભરો આવે. અને એ જો એ વધારે પ્રમાણેનું હોય ને તો એ મેગ્માની ઉત્પત્તિ એટલે કે તાપમાન દરમિયાન જો એ પથ્થરોનો ઓગળેલો રસ છે ને એ પ્રવાહી બનીને ઉપર એનો ઉભરો આવે, તો પણ ઉપરનું પડ છે એ વિસ્ફોટન સાથે બહાર. અને ઘણા તમે એવા જ્વાળામુખી જોયા હશે કે પ્રસ્ફોટન થાય નહીં પણ એમાં વર્ષોથી એમનેમ લાવા નીકળતો જ હોય, એને લાવા લેક કહેવામાં આવે. મારી પાસે એવા છાપાના કટિંગ છે, હવે પછીનો જ્યારે હું ક્યારેક પીરિયડ લઈશ ને ત્યારે એની હું ચર્ચા કરીશ, એના એના કટિંગ એ બતાવીશ અને એની ચર્ચાએ પણ કરીશ. તો આ મેગ્માની ઉત્પત્તિને કારણે પણ જ્વાળામુખી વિસ્ફોટ થાય. ત્રીજું કારણ છે વાયુ અને વરાળનો જથ્થો. તો એનું એક તમને ઉદાહરણ આપું સમજવા માટે. આપણે જ્યારે કુકરમાં રસોઈ કરીએ અને રસોઈ અંદર પાકી જાય છે અને રસોઈ જ્યારે એમાં આપણે પાણીને બધું નાખીને ખાદ્ય સામગ્રી મૂકીએ છીએ, તો એ ખાદ્ય સામગ્રી છે કેના આધારે તૈયાર થાય છે? જો આપણે એને ગેસ ઉપર મૂકીએ છીએ, તાપમાન ટેમ્પરેચર, અને એમાં જે પાણી નાખ્યું હોય છે ને એની વરાળ થાય છે. અને કુકર છે એ ચારે બાજુથી પેક છે, પણ જ્યારે અંદર વાયુ અને વરાળને કારણે અંદરની રસોઈ રંધાતી હોય અને વાયુમાં અને વરાળમાં પાકતી હોય, પછી તમે જો એમાં સીટી વાગે છે ઉપર. હવે આ તો સીટી વાગીને વરાળ થઈ જાય છે, એટલે આપણે કેવી વસ્તુઓ કેટલી એમાં કેટલા પ્રમાણમાં મૂકી છે એના આધારે આપણે સીટી વગાડીએ. પણ એ સીટી દરમિયાન આપણને વોર્નિંગ મળે છે કે એક બે સીટી વાગે તો અંદર વસ્તુ તૈયાર થઈ જાય. અને જો વધારે વાર સીટી વાગ્યા પછી પણ જો આપણે એમાં વસ્તુ રાખી મૂકીએ ને તો એકદમ ગળી જાય. હવે જો એમાં જે તૈયાર થાય છે ને એ વાયુ અને વરાળને કારણે છે. હવે જો અહીંયા આપણે પૃથ્વી સપાટીની વાત કરીએ ને, તો પેટાની અંદર વાયુ અને વરાળનો જથ્થો કેટલા પ્રમાણમાં છે? જ્વાળામુખી વિસ્ફોટનનું કારણ વાયુ અને વરાળના જથ્થા ઉપર આધારિત છે. જો નજીવું પ્રમાણ હોય ને તો પ્રસ્ફોટન ન થાય, વધારે પડતું હોય ને તો જ પ્રસ્ફોટન થાય, એટલે કે જ્વાળામુખી ફાટે. તો વાયુ અને વરાળનો જથ્થો કેટલા પ્રમાણમાં છે એના ઉપર એ આધારિત છે. પછી લાવારસનું ભૂસપાટી તરફનું ઉદ્વહન જ્વાળામુખી ફાટવા માટે લાવારસનું, એટલે મેં હમણાં તમને વાત કરી ને કે દૂધનો ઉભરો આવે તો જો તપેલું આપણે કેવડું રાખ્યું છે, જો એના કરતાં દૂધ થોડુંક જ ઓછું હશે ને તો ઉભરો આવશે ને તો ઓવરટેક કરીને બહાર નીકળી જશે અને વહેવા માંડશે. એમ જ્યારે ધરતી અને ઉપરની તિરાડ કે છિદ્ર જો ભૂસપાટી ઉપર કાંઈ નહીં હોય ને, અને લાવારસનું ઉદ્વહન એટલે ઉપર તરફ ગતિ કરવું, હંમેશા વરાળની સાથે પ્રવાહી જે ગરમ થતું હોય ને એ ઉપર તરફ જ ગતિ કરે, અને જો ઉપરનું આવરણ પેક હોય ને તો એ વિસ્ફોટન સાથે બહાર આવે. આજે હું તમને હમણાં કુકરની મેં વાત કરી કે વસ્તુ તૈયાર થઈ ગઈ હોય, વાયુ વરાળનો જથ્થો ભેગો થયો હોય તો એ સીટી મારફત ઓછું થાય છે અને એ આપણને વોર્નિંગ આપે. તો અહીંયા જે લાવારસની અંદર ભૂસપાટીની અંદર જે લાવારસનો ઉભરો આવે છે ને એ ઉપરનું આવરણ ફાડીને બહાર નીકળે છે, જેના કારણે એનું પ્રસ્ફોટન થાય છે. હવે જ્વાળામુખીની લાભદાયી અસરોની વાત કરીએ ને અને એનાથી થતું નુકસાનની વાત કરીએ ને, તો યુરોપમાં એક જ્વાળામુખી મને એનું નામ ભૂલાઈ ગયું છે, એમાંથી રાખ નીકળી હતી. એ રાખ એટલી બધી ફેલાણી હતી કે યુરોપમાં આવતી ફ્લાઇટો પણ બંધ થઈ ગઈ હતી. અને જે વિસ્તારમાં આ પ્રસ્ફોટન થયું હતું ને ત્યાં વાતાવરણ ધૂંધળું હતું, એટલે એમાં શરદી ઉધરસ અને એ પ્રદૂષણને કારણે ઘણું નુકસાન થાય અને આજુબાજુ કાંઈ દેખાય નહીં, એ રીતનું જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું હતું. પછી ઘણા જ્વાળામુખી એવા હોય કે એમાંથી લાવા નીકળતો હોય તો લાવાની જે કાળી માટી છે ને એ ફળદ્રુપ હોય, એના ઉપર ખેતી કરીને ફળદ્રુપ પાક મેળવી શકાય છે અને ખેતી પણ સારી થાય છે. એના માટેનું ઉદાહરણ આપું ને તો ઇન્ડોનેશિયાના ટાપુઓ છે, જાવા અને સુમાત્રાના, ત્યાં એ વિસ્તારોમાં એવા જ્વાળામુખી આવેલા છે કે એમાંથી લાવા નીકળે છે, કાળી માટી જેને કહીએ, અને એ ઠરતા એમાં એ પોટાશયુક્ત હોય અને ખાતર પણ ઉત્તમ પૂરું પાડે, તો ત્યાંના ખેડૂતો એ લાવાની જમીનમાં ખેતી કરીને મબલક પાક મેળવે છે, એટલે એ દ્રષ્ટિએ એ ફાયદાકારક છે. બીજો ફાયદો એક એવો થાય કે ઘણી જગ્યાએ જ્વાળામુખીમાં પ્રસ્ફોટન થતાં એમાં
પાણીના પેલા ફુવારા ફૂટતા હોય અથવા જરા નીકળતા હોય તો એમાં એવા કુદરતી તત્વો હોય કે ચામડીના રોગો થયા હોય, ધારો કે ખસ છે, ધાદર છે, ખરજુ છે, તો એ આવા પાણીથી સ્નાન કરવામાં આવે ને તો આ ચામડીના દર્દો મટી જાય. અને બીજું, જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે અંદરથી ઘણીવાર કેટલીક ધાતુઓ નીકળે છે, એ ધાતુઓમાં હું તમને કહું ને તો જસત, તાંબુ, પછી ટંગસ્ટન અને પથ્થરના ટુકડા જેને લાપીઆઈ કહેવામાં આવે છે, લાપીલાઈ. આને યોગ્ય ઘાટ આપીને એના આ પથ્થરોને એમ કે પેલા ઘરેણાં બનાવવા માટે ઉપયોગ થાય, પેલા ઝુમ્મર બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. અને આવા પથ્થરોને યોગ્ય ઘાટ આપીને સોના કે અન્ય કોઈ ધાતુમાં મઢીને પેલા ઓર્નામેન્ટ, દાગીના એવા પણ બનાવીને એનો ઉપયોગ થાય છે. અને બેસાલ્ટ પથ્થર, આવા પણ પથ્થરોના ટુકડા અંદરથી નીકળતા હોય છે અને એ રોડ બનાવવા માટે અને મકાનના પાયામાં વપરાતા હોય છે. અને સીસું પણ નીકળે, સીસુ, જસત, તાંબુ, ટંગસ્ટન, કલાઈ, આવા તત્વો એમાંથી નીકળે છે. ગંધક પણ નીકળે, સલ્ફર જેને કહેવામાં આવે. આ બધા ઉપયોગી ધાતુ. હવે બીજી એક વાત કરું કે જ્વાળામુખીના ત્રણ પ્રકાર છે, એક સક્રિય જ્વાળામુખી, સુસુપ્ત જ્વાળામુખી અને ત્રીજું છે મૃત જ્વાળામુખી. હવે સક્રિય એવો જ્વાળામુખી કહેવાય કે એકવાર પ્રસ્ફોટન થઈ ગયા પછી જ્યાં લગીન બીજી વાર એમાં એ નીકળતા તત્વો સક્રિય ન બને ને ત્યાં લગીન થોડા ટાઈમ સુધી એમાં એમને રહે, પછી પાછો એમાં પ્રસ્ફોટન થાય. અને ઘણીવાર એવા હોય કે અમુક જ્વાળામુખી વારે વારે ફાટતા હોય અને આ વારે વારે જે એનું પ્રસ્ફોટન થાય ને એને સક્રિય કહેવાય. સુસુપ્ત એટલે કે એકવાર વિસ્ફોટન થઈ ગયા પછી ક્યાંય સુધી એમાં વિસ્ફોટન થવાની શક્યતા ન હોય એટલે થોડોક ટાઈમ સમય માટે એ નિષ્ક્રિય બની જાય. અને મૃત જ્વાળામુખી એને કહેવાય કે એકવાર ફાટી ગયા પછી, એકવાર પ્રસ્ફોટન થઈ ગયા પછી ક્યારેય ન થાય. જાપાનમાં છે ફ્યુઝિયામા નામનો જ્વાળામુખી જેને મૃત જ્વાળામુખી કહેવામાં આવે છે. અને બીજી એક બાબત, મેં હમણાં તમને પહેલાં વાત કરી ને કે આપણા આંદામાન નિકોબારમાં એક ટાપુ છે, એ 2009 સક્રિય બન્યો હતો, એમાંથી વરાળ નીકળવાનું ચાલુ થયું હતું પણ કોઈ ધડાકા સાથે પ્રસ્ફોટન ધડાકા થાય એવું નહોતું. પણ એનું છિદ્ર ઉપર એ રીતનું પડેલું જ હશે કે એમાંથી વરાળ નીકળવાનું ચાલુ થયું એટલે એમ કહેવાતું હતું કે એ પાછો સક્રિય બન્યો છે, પણ પ્રસ્ફોટન નહોતું, એમાં વરાળ જ નીકળતી હતી. અને આ એના ત્રણ પ્રકાર છે, સક્રિય, સુસુપ્ત અને મૃત જ્વાળામુખી. હવે આના પછીનો મુદ્દો આવે છે આપણો, સુનામી. સુનામી એટલે શું? સુનામી એટલે વિનાશક, સુનામી એટલે વિનાશક મોજા. સુનામી શબ્દ છે એ જાપાની શબ્દ છે. અને આપણી ભાષામાં કહીને સુનામી એટલે શું, તો સુનામી શું એ આપણા માટે એક નવો શબ્દ છે. સુનામી એટલે વિનાશકારી મોટા વિશાળ મોજા અને સુનામી શબ્દ છે એ જાપાની શબ્દ છે. સુ એટલે બંદર, નામી એટલે મોજા, જે બંદર ઉપર વિનાશકારી આફત સર્જે છે અને આ જે મોજા સર્જાય છે ને એના પણ કારણો છે. એમ એમને સુનામી નથી આવતું. સુનામી આપણે આપણી ભાષામાં આપણે કહીએ ને તો એમ કે દરિયો ગાંડો થયો છે. હવે એ દરિયો ગાંડો થયો છે એ આપણી ભાષામાં છે, પણ જ્યારે દરિયામાં ઊંચા મોટા લંબાઈવાળા મોજા ઉછળે છે ને એને સુનામી કહેવામાં આવે છે. હવે સુનામી કયા કારણોસર દરિયામાં સર્જાય છે ને, તો દરિયાના પેટાળમાં પણ જ્વાળામુખી આવેલા હોય છે. એ જ્વાળામુખી જ્યારે પ્રસ્ફોટન થાય છે ને ત્યારે દરિયામાં પાણી એકદમ ઉછળે છે અને અને આ મોજા એટલા બધા મોટા અને વિનાશકારી હોય છે કે જેની લંબાઈ 700 થી 1600 કિમી જેટલી હોય. અને એ જ્યાંથી ઉદ્ભવે, જ્યાં વિસ્ફોટન થયું હોય ને ત્યાંથી દરિયાનો પ્રવાહ મોજા સ્વરૂપે કાંઠા સુધી ફેલાય અને કાંઠા ઉપર વિનાશ સર્જે છે. પછી દરિયાની અંદર ભૂકંપ આવવાને કારણે પણ મોજા ઉછળે છે ત્યારે પણ સુનામી આવે છે. હવે આપણા ભારતની વાત કરું ને તો 2004 અંદર તમિલનાડુમાં સુનામીની પરિસ્થિતિ સર્જાણી હતી ત્યારે બહુ મોટું નુકસાન થયું હતું. અને 11 માર્ચ 2011 જાપાનમાં
સુનામીની સમસ્યા સર્જાણી હતી ત્યારે જાપાનને પણ તહસ નહસ કરી નાખ્યું હતું. અત્યારે અને બીજા એક બે કારણો એવાય છે કે કોઈ પણ પર્વત હોય, હિમશીલા હોય, દરિયાકાંઠે આવેલું હોય અને ગરમીને કારણે કોઈ હિમશીલા ઓગળીને કોઈ એનો ભાગ દરિયામાં ખાકે ને ત્યારે પણ વિનાશ સર્જાય છે, એમ કે આવી રીતે મોજા ઉદ્ભવે છે. પણ આ જે સમસ્યા થાય છે ને એ બહુ ભયાનક નથી હોતી, કારણ કે હિમશીલા કેવડી હોય અને દરિયામાં કઈ રીતની ખાપકી હોય તો એ રીતના મોજા ઉછળે, પણ એનું વ્યાપક નુકસાન નથી થતું. જે તે વિસ્તારમાં શીલા પડી હોય ને દરિયામાં તો એ વિસ્તાર પૂરતું જ મર્યાદિત રહે છે, પણ જ્યારે આ ભૂકંપ કે જ્વાળામુખી ફાટે ને ત્યારે વિનાશકારી. અને બીજું, એક દરિયાઈ વાવાઝોડું સર્જાય ને, તીવ્ર ઝડપથી પવન વેગ ગતિ કરે ને ત્યારે આવી રીતે મોજા ઉદ્ભવે છે અને કાંઠા ઉપર ફેલાઈને મોટું નુકસાન પહોંચાડે છે. અને આ મોજાની લંબાઈ હોય છે 700 થી 1600 કિમી જેટલી. સુનામીનો અર્થ થાય છે શું એટલે બંદર, નામી એટલે મોજા. સુનામી એટલે વિનાશકારી અસાધારણ લંબાઈના મોજા હોય જે કાંઠા ઉપર વિનાશ સર્જે છે. બહુ ટાઈમ પહેલાંની વાત કરું ને, લગભગ ઘણો બધો સમય થઈ ગયો, 10 વર્ષ ઉપર કંડલા બંદરમાં આવું સર્જાણું હતું, પણ ત્યારે કોઈને ખબર નહોતું કે આ સુનામી કહેવાય. પણ એમ કહેવાય કે દરિયામાં વાવાઝોડું સર્જાણું હતું અને કોઈ કાંઠે આવેલો કોઈ એવા સ્થળ વિસ્તાર હશે કે ઝૂંપડા બાંધીને કોઈ ત્યાં રહેતા હશે તો એ બધા આ સુનામીને કારણે દરિયાઈ મોજામાં તણાઈ ગયા કે જેનો કોઈ નામ નિશાન ઠેકાણું નહોતું રહ્યું. બહુ વિનાશકારી અસર સર્જાણી હતી આ સુનામીને કારણે. આપણે અહીંયા સુધી રાખી છીએ સુનામી સુધી. હવે પછીના જે બાહ્ય ફેરફારોને કારણે જે સમસ્યાઓ છે ને, પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું, દાવાનળ, એ આના પછીના પીરિયડમાં આપણે લેશું. પૂરો થયો ટાઈમ.